વેલકમ બેક. કેન્દ્ર સરકારે હજ યાત્રીઓને મોટો ઝટકો આપ્યો. સુપ્રીમ કોર્ટના ફેસલાને અનુસરતા સરકાર તરફથી હજ યાત્રીઓને મળતી સબસિડી પર રોક લગાવી દેવાઈ છે અને આ વર્ષથી જ આ સબસિડી બંધ કરી દેવામાં આવી છે. આ ફેસલાથી 1.75 લાખ હજ યાત્રીઓ પ્રભાવિત થશે. દર વર્ષે હજ યાત્રા પર મળતી સબસિડી હવે સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવી છે. આ વર્ષે 1,75,000 મુસ્લિમો સબસિડી વગર જ હજ યાત્રા પર જશે. લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આ જાણકારી આપતા કહ્યું હતું કે આ વર્ષથી જ હજ પર જતા યાત્રીઓને સરકાર તરફથી મળતી સબસિડી બંધ કરવામાં આવે છે. હજ સબસિડી 2018 કે હજ કે બાદ નહીં રહેગી, 2018 મે કે હજ મે નહીં રહેગી. ઓર ઇસ બાર જો હૈ વો ખુશી કી બાત હૈ કે આઝાદી કે બાદ સે સબસે ઝ્યાદા હજ યાત્રી 1,75,000 હજ યાત્રી હજ કરને કે લિયે જાયેંગે. જો હજ સબસિડી થી ઉસ હજ સબસિડી કા જો સમાજ કે શૈક્ષણિક સશક્તિકરણ મે ઇસ્તેમાલ હોગા, ખાસ તૌર સે લડકીઓ બચ્ચીઓ કે લડકો મહિલાઓ કે શૈક્ષણિક એજ્યુકેશનલ એમ્પાવરમેન્ટ કે લિયે ઉસકા ઇસ્તેમાલ કિયા જાયેગા. ઓર યે સબસિડી 10 સાલ મેં ખતમ કરને કો સુપ્રીમ કોર્ટ કા હુકમ થા, જો 10 સાલ 2022 મેં ખતમ હોતા હૈ. અભી 4-4.5 સાલ થે. સરકાર ને 2022 સે પહેલે હી સબસિડી ખતમ કી, ઉસમે હમે કોઈ ઇશ્યુ નહીં. દર વર્ષે સરકાર તરફથી હજની સબસિડી માટે 700 કરોડ આપવામાં આવતા હતા. નકવીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે 1.25 લાખ જેટલા મુસ્લિમો હજ પર ગયા હતા અને આ વર્ષે 1,75,000 મુસ્લિમો હજ યાત્રા પર મક્કા જશે. આઝાદ ભારતમાં આ સંખ્યા સૌથી વધારે છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે વર્ષ 2012માં કેન્દ્ર સરકારને હજ યાત્રા માટેની સબસિડી ખતમ કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટે સરકારને 2022 સુધી સબસિડી સંપૂર્ણ રીતે ખતમ કરવાનો આદેશ કર્યો હતો. કેન્દ્ર સરકારે વર્ષ 2018થી હજ પર તબક્કાવાર સબસિડી ખતમ કરવાની વાત કરી હતી. લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ થોડા દિવસો પહેલા સારું પગલું ભરવા તરફ ઇશારો કરતા કહ્યું હતું કે હજની સબસિડી ખતમ થયા બાદ જે રકમની બચત થશે તે રકમ મુસ્લિમ છોકરીઓના શિક્ષણ પાછળ ખર્ચ કરાશે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષથી હજ યાત્રા માટે સબસિડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે ગુજરાત હજ સમિતિના ચેરમેન મોહમ્મદ કાદરીએ તેને આવકાર્યો છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2012માં હજ યાત્રા પર અપાતી સબસિડી બંધ કરવાનો આદેશ કર્યો હતો ત્યારે હવે આ નિર્ણયને લઈને કેન્દ્ર સરકારે આ સબસિડીના 700 કરોડ રૂપિયા મુસ્લિમ સમાજના શિક્ષણ માટે વપરાશે એવો નિર્ણય લીધો છે. સબસિડી બંધ થવાના કારણે જે પૈસાનો બચાવ થશે એ પૈસા ભારત સરકાર ઈચ્છે છે કે મુસ્લિમોના મહિલાઓના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે. આ ઉપરાંત ભારત સરકારનો એ પણ ઈરાદો છે કે આજીઓને સસ્તી હજ આપવામાં આવે અને એના માટે પાણીના જહાજથી અમે આજીઓને મોકલવાનું આયોજન કરી રહ્યા છીએ.